તો જે રીતે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, સુરતમાં રાત્રિથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ મનાવાઈ રહ્યો છે. તો લોકોમાં એટલી ઉત્સુકતા હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કે તેઓ રાત્રે જ વડાપ્રધાનનો જન્મદિવસ મનાવવા લાગ્યા. 7000 કિલોની 700 ફૂટ કેક કાપી ઉજવણી કરશે. તો જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, દિવસ દરમિયાન વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. તો સુરતમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે. સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે ઉજવણી કરાશે. તો આ ઉજવણીમાં 7000 કિલોની 700 ફૂટ કેક કાપવામાં આવશે. કેક અગેન્સ્ટ કરપ્શન થીમ પર બનાવી, તો આ કેક પણ અનોખી સ્ટાઇલમાં બનાવવામાં આવી છે. ડિઝાઇનર કેક પીએમના જન્મદિવસની ખાસ 700 ફૂટની કેક બનાવાઈ છે. ખૂબ જ આકર્ષણ ઊભું કરે તેવી આ કેક છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો વડાપ્રધાનના 69મા જન્મદિવસે 700 ફૂટની આ કેક છે. એ ખૂબ જ આકર્ષણ ઊભું કરે તેવી છે. ખૂબ જ સુંદર કેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે. તો સુરતી લાલાઓ રાત્રિથી જ રાત્રિ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ મનાવી રહ્યા છે. દ્રશ્યો પણ આપને બતાવ્યા અને તો 7000 કિલોની 700 ફૂટ કેક કાપી ઉજવણી કરાશે વડાપ્રધાનના જન્મદિવસની. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સંજય મહંત. સંજય, રાત્રિ દરમિયાન જ સુરતી લાલાઓ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને વધુ એક ઉજવણીનું આયોજન કરાયું છે. 700 ફૂટ કેક કાપીને આયોજન કરશે, શું વધુ માહિતી? તૈયારીઓ કરવામાં આવી છે, કહી શકાય કે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કેક અગેન્સ્ટ કરપ્શન ના થીમ ઉપર આ જે કેક છે બનાવવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે કેક છે એ કેક કલાકોની ભારે જહેમત બાદ તેનું જે નિર્માણ કાર્ય છે, કેક બનાવવામાં આવી રહ્યો છે, તેનું જે કાર્ય છે એ લગભગ પૂર્ણતાને આવે છે. 700 ફૂટ લાંબી આ કેક બનાવવામાં આવી છે. કેક અગેન્સ્ટ કરપ્શનની થીમ ઉપર આ કેક જે છે એ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે સુરતવાસીઓ અનોખી રીતે આ કેક બનાવીને તેની જે સાંજે આ કેક કાપવામાં આવશે ત્યારે 7000 કિલોની આ કેક છે. 700થી પણ વધુ લોકો આ કેક કાપીને વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવશે ત્યારે કલાકોની ખૂબ જ મહેનત કરી છે. આજે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેક બનાવવાની કામગીરી ચાલી રહી છે, ખૂબ જહેમત છે. મધરાત બાદ કેક બનાવવાની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી હતી અને અત્યારે આ કામગીરી લગભગ પૂર્ણતાને આવે છે. ત્યારે સાંજે કેક કાપવામાં આવશે અને 3 જેટલા વર્લ્ડ રેકોર્ડ પણ અહીં બનશે તેવી જે દાવો કરવામાં આવી રહ્યો છે. જે આયોજક છે તેમની સાથે ચર્ચા કરીશું કે કેક બનાવવામાં કેટલો સમય લાગ્યો, કેટલું મટીરિયલ વપરાયો અને શા માટે આ થીમ પર કેક બનાવવામાં આવી છે. પહેલા તો આપનું નામ જણાવો. ચંદ્રેશભાઈ, જે કેક બનાવી છે વડાપ્રધાનનો જન્મદિવસ છે, શા માટે 700 ફૂટ લાંબી કેક અને 7000 કિલોનું વજન? સૌપ્રથમ તો સાહેબ તમને કહું કે 700 ફૂટની કેક એટલા માટે બનાવેલી કે પીએમ સાહેબના 70મા વર્ષમાં એ પ્રવેશ કરી રહ્યા છે અને લાસ્ટ યર અમે લોકો એમના 68 બર્થડેમાં 680 ફૂટની કેક બનાવેલી હતી 6.8 ટનની. તો આ વખતે અમે અમને અમારો જ પોતાનો રેકોર્ડ તોડીને 700 ફૂટ લાંબી કેક અને 7 ટન વજનની કેક બનાવી રહી છે. આજે કેક બનાવી છે, કેટલું મટીરિયલ વપરાયું અને કેટલા સમયથી કેટલા કારીગરો કેક બનાવવામાં લાગ્યા? કેક બનાવવામાં ટોટલ 6 કલાકનો સમય લાગ્યો છે અને હજુ તમે જુઓ તો થોડું ઘણું નાનું ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે અને ટોટલ અહીંયા લગભગ એપ્રોક્સિમેટ 7 ટન જેવો મટીરિયલ યુઝ થયું છે, જેમાં મુખ્ય મેદો છે, સુગર છે, વે પ્રોટીન છે, કોકો પાવડર છે, ચોકલેટ ચિપ્સ છે અને મિક્સ ફ્લેવર ચોકલેટ છે. આજે કેક છે ક્યારે કાપવામાં આવશે, કેટલા લોકો આ કેક કાપશે અને કોણ કાપશે ખાસ કરીને? આ કેક છે અમે લોકો 4:30-5ની આસપાસ આ કાપવામાં આવશે. સમાજના જે પ્રામાણિક લોકો છે 70 લોકો અને એ સિવાયના બીજા કુલ મળીને 700 લોકો આ કેક કાપશે. કયા કયા વર્લ્ડ રેકોર્ડ, ખાસ કરીને જે વર્લ્ડ રેકોર્ડની વાત કરું છું, કયા કયા વર્લ્ડ રેકોર્ડ બ્રેક થશે?
આ કેકમાં એક તો સૌથી લોંગેસ્ટ કેકનો એક વર્લ્ડ રેકોર્ડ બ્રેક થશે અને સૌથી ઓછા સમયમાં બનાવેલી કેકનો એક રેકોર્ડ તૂટશે અને સૌથી વધારે લોકો એક સાથે એક જ કેક કાપશે એનો વર્લ્ડ રેકોર્ડ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, આપ ઘણા વર્ષોથી મનાવતા આવી રહ્યા છો, આજે પણ મનાવી રહ્યા છો, કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે અને કેક અગેન્સ્ટ કરપ્શનની થીમ શા માટે? હા સર, છેલ્લા અમે 3-4 વર્ષથી વડાપ્રધાનનો નરેન્દ્રભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. તો સૌથી પહેલાં એમનું અભિયાન હતું બેટી બચાવો બેટી પઢાવો. એ સમયે અમે લોકોએ 408 ફૂટ લાંબી અને 4.8 ટનની કેક બનાવેલી. લાસ્ટ ઇયર તેમના બર્થડેમાં અમે લોકોએ 6.8 ટનની 780 ફૂટ લાંબી કેક બનાવેલી અને એ કેક છે તો કેક ઓફ યુનિટી, જે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રદર્શન કરેલું, એટલે અમે કેક ઓફ યુનિટી બનાવેલી. અને અત્યારે આ વખતે મોદી સાહેબે કરપ્શન પર સ્ટ્રાઇક કરેલી છે તો અમે એ વિષય પકડીને એ થીમ પર કેક અગેન્સ્ટ કરપ્શન આ કેક બનાવેલી છે. વડાપ્રધાનનો આજે જન્મદિવસ છે, ગઈકાલથી જ ટ્રાફિકના નવા નિયમો ભારી દંડ સાથે અમલમાં આવ્યા, આ વિષય શું કહેશો? ટ્રાફિકમાં તો મારું માનવું છે કે જે નવા નિયમો અમલમાં આવ્યા છે ને એ હજુ સ્ટેન્ડર્ડ ગુજરાત ગવર્નમેન્ટે જે એને લૂઝ કરેલા છે ને એ નહીં કરવા જોઈતા હતા. એકચ્યુઅલી ગુનો કરે ને એના કરતાં સજા મોટી હોય તો જ ગુનાખોરી અટકે છે, એવું આ પૂરા વિશ્વમાં જોવા મળે છે. ચોક્કસ. સુરતમાં જે વડાપ્રધાન છે એમનો જે જન્મદિવસ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે, ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. આ જે કેક છે, કેક આપને ફરી એકવાર બતાવી દઉં કે 6-7 કલાકની ભારે જહેમત બાદ આ કેક બનાવવામાં આવી રહી છે. હજી તેનું કાર્ય થોડું ઘણું બાકી છે. સાંજે 4 વાગ્યા પછી 700 જેટલા લોકો આ કેક કાપવામાં કાપશે અને 700 ફૂટ લાંબી આ કેક છે, 7000 કિલોનું વજન છે. અલગ પ્રકારના જે રેકોર્ડ છે એ રેકોર્ડ બ્રેક થશે. કેક જે છે 700 ફૂટ લાંબી કેક, આપને ફરી એકવાર બતાવી દઉં કે આ જે કેક છે એની બનાવવાની ભારે મહેનત કરવામાં આવી છે. મધરાત બાદ કેક બનાવવાની જે કામગીરી છે, કામગીરી શરૂ કરી લેવામાં આવી હતી. 7000 કિલોનું વજન, 700 ફૂટ લાંબી આ કેક, કેક અગેન્સ્ટ કરપ્શનની જે થીમ છે, આ થીમ પર કેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનનું જે ઉદ્દેશ છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની જેવો તેમણે સંકલ્પ કર્યો છે તેના આધારે આ કેક બનાવવામાં આવ્યું છે. અને આ કેકનું આ સાંજે કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ છે આ જન્મદિવસ ઉજવવામાં આવશે. હાલ તો સુરતવાસીઓ મધરાત બાદથી જ વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, ત્યારે સાંજે આ કેક કાપવામાં આવશે. 700 ફૂટ લાંબી 7000 કિલોની કેક જે છે એ તૈયાર કરી લેવામાં આવી છે. જી જી સંજય, બિલકુલ આભાર તમામ માહિતી આપવા બદલ. તો જે રીતે એક સુંદર કેક અહીંયા જોવા મળી રહી છે સુરતમાં, 700 ફૂટ લાંબી કેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે, અને ખાસ થીમ પર બનાવાઈ છે કેક અગેન્સ્ટ કરપ્શન. વડાપ્રધાને જે કરપ્શન પર મુહિમ ચલાવી છે તે જ ખાસ થીમ ધ્યાનમાં રાખીને અહીંયા આયોજકોએ આ સુંદર કેક બનાવી છે. તો 700 ફૂટ લાંબી કેક બનાવાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે. સમગ્ર દેશમાં આજે ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની, અને આ જ ઉજવણીના ભાગરૂપે સુરતમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડાપ્રધાન માટે 700 ફૂટ લાંબી કેક બનાવાઈ છે. બીજી બાજુ વડાપ્રધાનના આગમનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ કેવડિયા ખાતે રવાના થયા. નર્મદા પહોંચી ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટૂંક સમયમાં જ ત્યાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તો સ્વયંસેવકથી વડાપ્રધાન સુધીની સફર ખેડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, અને આજ જન્મદિવસે તમામે તમામ ગુજરાતીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે નર્મદા નીરના વધામણા કરશે. જે 58 વર્ષની સપાટી છે એ સપાટી પર પહોંચ્યું છે નર્મદા ડેમ. 58 વર્ષ બાદ આ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું છે અને એ જ દિવસને યાદગાર, વધુ યાદગાર બનાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પોતાના જન્મદિવસ નિમિત્તે તેઓ ત્યાં પહોંચ્યા છે અને નર્મદા નીરના વધામણા બસ ટૂંક સમયમાં જ કરશે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સુરતમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખા અંદાજમાં 700 ફૂટ લાંબી કેક કાપીને ઉજવણી કરાશે.